હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયારની ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા આઈએમપી આઈએમપીએમસીક્યુનું સોલ્યુશન કરીશું પહેલો ક્વેશ્ચન એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને શું કહે છે મીન્સ કે જે અક્ષરો હોય એનો દેખાવ કેવો હોય વિદ્યાર્થી મિત્રો તો કે સેમ હોય કેવો હોય સેમ હોય તો એને શું કહેવામાં આવે તો કે ટાઈફેસ કહેવામાં આવે છે ઓકે સેકન્ડ ક્વેશ્ચન નીચેનામાંથી કયા પ્રકારના ફોન્ટમાં અક્ષરના છેડા પર થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે મીન્સ કે અક્ષરો હોય એમાં થોડું થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે સામાન્ય અક્ષરથી થોડાક ચેન્જ હોય રાઇટ તો એમાં આન્સર શું આવે તો કે એની અંદર શેરીફ આવશે શું આવશે સેરીફ બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ટાઈફેસ છે ને એના બે પ્રકાર છે શેરીફ અને સાંસ શેરીફ રાઇટ શેરીફ ફોન્ટમાં છે ને સુશોભન વાળું આવે એટલું યાદ રાખવાનું શું આવે સુશોભન વાળું ઓકે અને સાંસ એટલે શું થાય એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને સાંસનો અર્થ થાય છે વગર આ પણ યાદ રાખજો મીન્સ કે સાંસ શેરીફની અંદર કેવા અક્ષરો હોય છે તો કે સુશોભન વગરના અક્ષરો હોય છે ઓકે ત્રીજો ક્વેશ્ચન મલ્ટીમીડિયા વિનિયોગમાં ઉપયોગમાં લેવામાં આવતા ચિત્રો કોની મદદથી ડિજિટલ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે હવે જે ચિત્રો છે મલ્ટીમીડિયાની અંદર જે ઉપયોગમાં લેવાય છે એને ડિજિટલ સ્વરૂપમાં કોણ ફેરવે છે તો કે સ્કેનર ફેરવે છે કોણ ફેરવે છે સ્કેનર ચોથો ક્વેશ ચોથો ક્વેશ્ચન જીઆઈએફનું સુધારેલું સ્વરૂપ ક્યુ છે રાઈટ શું પૂછું જીઆઈએફનું સુધારેલું સ્વરૂપ તો રાઈટ આન્સર આવશે પીએનજી શું છે પીએનજી પીએનજીનું ફૂલ ફોર્મ પૂછાય તો પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક અને જીઆઈએફનું શું થાય ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ઓકે પાંચમો ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ એનિમેશન ફિલ્મનું જાણીતું ઉદાહરણ છે જો એનું પૂછ્યું એનિમેશન ફિલ્મનું તો યાદ રાખજો કૂંગ ફૂ પાંડા અને સ્મોર્ફ્સ આ બંને છે એનિમેશન ફિલ્મના છે એ જાણીતા ઉદાહરણ છે ક્યાં ક્યાં કુંગફૂ પાંડા અને સ્મૂર્પ્સ છઠ્ઠો ક્વેશ્ચન વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે શું કીધું સહાયક પ્રોગ્રામ એને પ્લગ ઇન કહેવામાં આવે છે રાઇટ શું કહેવામાં આવે છે પ્લગ ઇન સાતમો ક્વેશ્ચન સિન્ફિંગ સ્ટુડિયોમાં બનેલી ફાઇલને ક્યુ એક્સટેન્શન આપવામાં આવે છે હેટ કોની અંદર બનાવ્યા છે સિન્ફિંગ સ્ટુડિયોની અંદર તમે પ્રેક્ટિકલમાં જોયું હશે ત્યારે તમે જે ફાઇલને સેવ કરતા હોય તો ફાઇલને પછી તમે ડોટ એસઆઈ એપસેટ લગાડશો શું લગાડશો ડોટ એસઆઈ એપસેટ ઓકે આઠમો ક્વેશ્ચન ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે હેઠ શું કીધું ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી તમારે કોઈ ઓબ્જેક્ટ બનાવવો છે તો એના માટે ઉપયોગ થાય છે બિલાઇન્ડ ટૂલ શું આવે બિલાઇન્ડ ટૂલ નવમો ક્વેશ્ચન ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી અસરની સંક્રમિત પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બે રંગો વચ્ચે એક સરખી અસર આપવાની હોય ને ત્યારે એમાં ગ્રેડિયન્ટનો ઉપયોગ થાય છે કોનો ઉપયોગ થાય છે ગ્રેડિયન્ટનો અને બીજી વસ્તુ યાદ રાખજો કે ગ્રેડિયન્ટના ચાર પ્રકાર છે કેટલા છે ચાર કયા કયા લિનિયર રેડિયલ કોનિકલ અને સ્પાઈરલ ઓકે દસમો ક્વેશ્ચન લેયરના કેટલાક પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે રાઈટ તમે સર્કલ લેયર હોય એનું તમારે કોઈ નિયંત્રણ કરવું હોય રાઈટ સાઇઝ વધારવી ઘટાડવી હોય તો તમે એના બિંદુઓ છે રાઈટ એનો ઉપયોગ કરો છો ઓકે તો એ જે ડોટ આપેલા હોય છે એને એ હાથાને શું કહે છે મીન્સ કે હાથો એટલે હેન્ડલ એને ડક કહેવામાં આવે છે એ જે પોઈન્ટ આપેલા હોય બિંદુઓ હોય એને ડક કહેવામાં આવે રાઇટ તમે ઇમેજ લીધી હોય તો ઇમેજની અંદર હોય ને ચારે બાજુ કે જેના દ્વારા તમે ઇમેજની સાઇઝ વધઘટ કરી શકો છો તો એને શું કહેવામાં આવે છે તો કે ડક કહેવામાં આવે છે અગિયારમો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય છે લેયરની દ્રશ્યતા માટે આઈએમપી ક્વેશ્ચન છે યાદ રાખજો ઓપેસિટી શું છે ઓપેસિટી શું નક્કી કરશે તો કે તમારે લેયર દ્રશ્ય રાખવું છે કે અદ્રશ્ય રાખવું છે એ નક્કી કરે છે રાઇટ ઓપેસિટીની બે વેલ્યુ છે ઝીરો અને વન કેટલી છે બે કઈ કઈ ઝીરો અને વન અને ઝીરો ફોર અદ્રશ્ય મીન્સ કે તમારું લેયર કેવું દર્શાવશે અદ્રશ્ય જો લેયર ઓપેસિટીની વેલ્યુ તમે ઝીરો રાખો છો તો અને માનો કે ઓપેસિટીની વેલ્યુ તમારે વન રાખવી છે તો તમારું એ લેયર છે એ દ્રશ્યતા મીન્સ કે દ્રશ્ય થશે ઓકે બારમો ક્વેશ્ચન ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે નીચેનામાંથી ક્યુ ટૂલ ઉપયોગી છે શું કીધું ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે તો રાઈટ આન્સર આવશે ફિલ ટૂલ ક્યુ છે ફિલ્ડ ટૂલ તેરમો ક્વેશ્ચન ટેબલ વિઝાર્ડના ડિઝાઇન વ્યૂમાં કયો વિકલ્પ મરજીયાત છે જો ફરજિયાત નથી પૂછવું શું પૂછ્યું મરજીયાત છે તો રાઈટ આન્સર આવશે ડિસ્ક્રિપ્શન શું આવશે ડિસ્ક્રિપ્શન મીન્સ કે એ વિકલ્પ છે એ મરજીયાત છે તો આ ફિલ્ડ નેમ ને ફિલ્ડ ટાઈપ એ કેવા છે વિદ્યાર્થી મિત્રો તો કે ફરજિયાત છે ઓકે ચૌદમો ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ ટેબલ વિઝાર્ડના વિવિધ ટેબલની કેટેગરી દર્શાવે છે શું કીધું ટેબલની કેટેગરી ટેબલ વિઝાર્ડની અંદર મીન્સ કે ઇનબિલ્ટ તમને જે ટેબલ આપે છે એના કેટલા પ્રકાર છે વિઝાર્ડ દ્વારા તો તમને બધું તૈયાર મળે ને વ્યૂ હોય તો તમારે ક્રિએટ કરવું પડે પરંતુ વિઝાર્ડ દ્વારા છે એ શું થશે ઇનબિલ્ટ ટેબલ તમને મળે છે તો એના બે પ્રકાર છે ક્યાં ક્યાં બિઝનેસ અને પર્સનલ મીન્સ કે ધંધાકીય અને અંગત એટલે યાદ રાખજો ગુજરાતીમાં આવે ધંધાકીય અંગત અને ઇંગ્લિશમાં ઓપ્શન હોય તો બિઝનેસ અને પર્સનલ પંદરમો ક્વેશ્ચન ટેબલ વિઝાડની મદદથી ટેબલ બનાવવા માટેનું પહેલું પગલું ક્યુ છે મીન્સ કે ફર્સ્ટ સ્ટેપ પૂછેલું છે કોના દ્વારા ટેબલ ક્રિએટ કરવાનું છે તો કે વિઝાડ દ્વારા રાઈટ તો એમાં આન્સર આવશે સિલેક્ટ ફિલ્ડ્સ શું આવશે સિલેક્ટ સોળમો ક્વેશ્ચન જો ડેટાબેઝને સાર્વજનિક ન બનાવવો હોય તો સેવ એન્ડ પ્રોસીડમાંથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે મીન્સ કે અહીંયા ન છે એ યાદ રાખજો સાર્વજનિક મીન્સ કે પબ્લિક બનાવવો નથી રાઈટ ડેટાબેઝમાં છે એ આપણી અંગત વિગત હોય રાઈટ તમે કોઈ કર્મચારીની ડેટાબેઝ હોય તો એ બધાની અંગત વિગત મીન્સ કે પર્સનલ ડિટેલ હોય તો એ બધાને છે વાપરવા દેવી જરૂરી નથી એટલે એવો તમારે પ્રાય સાર્વજનિક ન બનાવવું હોય તો કયો વિકલ્પ આવે તો રાઈટ આન્સર આવશે યાદ રાખજો નો ડુ નોટ રજીસ્ટરથી ડેટાબેઝ શું આવે નો ડુ નોટ રજીસ્ટ રજીસ્ટરથી ડેટાબેઝ ઓકે સત્તરમો ક્વેશ્ચન દરેક ટેબલમાં એક ફિલ્ડ કેવું હોવું જોઈએ રાઈટ દરેક ટેબલની અંદર એક ફિલ્ડ છે એ આપેલ તમામ હોવું જોઈએ કેવું કેવું જોઈએ અજોડ અનન્ય અને યુનિક મીસ કે દરેક ટેબલની અંદર એક ફિલ્ડ એવું હોવું જોઈએ કે જેને તમે પ્રાઇમરી કી તરીકે સેટ કરી શકો પ્રાઇમરી કી મીસ કે એનો ડેટા ત્યારે રિપીટ થતો નથી લાઈક તમારા રોલ નંબર છે એક જ ક્લાસની અંદર એવું બન્યું કે પાંચ રોલ નંબર છે એ બે સ્ટુડન્ટના હોય ના બને ને રાઇટ તો એ કેવા હોય અજોડ અનન્ય અને યુનિક જેને આપણે ટેબલની અંદર પ્રાઇમરી કી સેટ કરી શકીએ એટલે અહીંયા શું પૂછ્યું કે દરેક ટેબલમાં એક ફિલ્ડ કેવું હોવું છે તો કે આવું યુનિક કંઈક હોવું જોઈએ ઓકે અઢારમો ક્વેશ્ચન બેઝમાં કેલેન્ડર ટાઈપમાં કુલ કેટલી ડેટા ટાઈપ છે શું કીધું કેલેન્ડર ટાઈપમાં કુલ કેટલી ડેટા ટાઇપ છે તો કે ત્રણ છે કેટલી છે ત્રણ કઈ કઈ યાદ રાખજો એક છે ડેટ બીજી છે ટાઈમ અને ત્રીજી છે ડેટ અને ટાઈમ અને એનું બીજું નામ નામ છે ટાઈમ સ્ટેમ્પ રાઈટ પહેલું ક્યુ છે ડેટ જે શું કરશે ખાલી ડે મંથ અને યરનો ડેટા સ્ટોર કરશે રાઈટ ડેટ છે એટલે તારીખ સ્ટોર કરે પછી ટાઈમ આવે તો ટાઈમ શું કરશે તો કે સમય સ્ટોર કરશે કેવી રીતના હવે મિનિટ અને સેકન્ડની અંદર રાઈટ હવે આપણે એવી ઈચ્છા થાય કે મારે તો ડેટ અને ટાઈમ બે જોઈએ તો ત્રીજો ટાઈપ છે ડેટ અને ટાઈમ મીન્સ કે ટાઈમ સ્ટેમ્પ એનો ઉપયોગ થાય છે તો એવું પૂછાય કે ટાઈમસ્ટેમ્પનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે તો યાદ રાખજો ડેટ અને ટાઈમ બે પ્રકારનો ડેટા જ્યારે તમારે સ્ટોર કરવો હોય ને ત્યારે કોનો ઉપયોગ કરવામાં આવે થર્ડ નંબરનો ડેટા ટાઈપ કેલેન્ડરનું ક્યુ છે ટાઈમસ્ટેમ્પ ક્લિયર ત્રણ ડેટ ટાઈમ અને ટાઈમસ્ટેમ્પ ઓકે ઓગણીસમો ક્વેશ્ચન વ્યક્તિના પ્રથમ નામ કે છેલ્લા નામનો સંગ્રહ કરવા માટે કઈ ડેટા ટાઈપ વાપરવી યોગ્ય રહેશે મીન્સ કે વ્યક્તિનું નામ પ્રથમ હોય કે છેલ્લું હોય રાઈટ તમારે એવું કંઈ પણ સ્ટોર કરવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો શેનો ઉપયોગ કરવામાં છે ટેક્સ્ટ વેર કેર ઇગ્નોર કેસ શું કામ માનો કે તમે જ તમારા ડેટાબેઝની અંદર બેઠા છો તમે કોઈ સ્ટુડન્ટનું નામ નાખો છો કાંઈક આપણે એબીસી રાખીએ તો હું એબીસી છે ને સ્મોલમાં નાખું છું અને તમે એન્ટર ડેટાબેઝ કરો ને ત્યારે તમે એને કેપિટલમાં નાખો છો રાઈટ હું સ્મોલમાં નાખું છું તમે એને કેપિટલમાં નાખો છો હવે કોઈ થર્ડ પાર્ટી છે એ ડેટાબેઝમાં એબીસી નામના વ્યક્તિને સર્ચ કરશે તો એને રિઝલ્ટ છે ને બેય મળવું જોઈએ મારું એન્ટર કરેલું નામ પણ મળવું જોઈએ અને તમારું એન્ટર કરેલું નામ પણ મળવું જોઈએ મીન્સ કે કેપિટલ અને સ્મોલ ગમે એમાં લખેલું હોય પરંતુ એને રિઝલ્ટ મળવું જોઈએ એટલે અહીંયા શું લેવાની એની ડેટા ટાઈપ હંમેશા તો કે વેર કેર ઇગ્નોર કેસ મીન્સ કે એ ઇગ્નોર કેસ કરે છે તમે કેપિટલમાં એન્ટર કર્યું હોય યા સ્મોલની અંદર કરેલું હોય ઓકે વીસમું મેમો ડેટા ડેટાટેપમાં કેટલા અક્ષરો સુધી કોઈ પણ શાબ્દિક માહિતીનો સંગ્રહ કરી શકાય છે જો ડેટા ડેટાટેપ કઈ લીધેલી છે મેમો અને તમારે કેટલા અક્ષર સુધી શાબ્દિક માહિતી સંગ્રહ કરવી છે તો યાદ રાખજો ચોસઠ હજાર સુધી છે તમે શાબ્દિક માહિતીનો સંગ્રહ કરી શકો છો ઓનલી કયા ડેટા ટાઈપની અંદર તો કે મેમો ડેટા ટાઈપની અંદર ઓકે